આજે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. સમગ્ર વિશ્વમાં 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યાને નારીઓને આગળ વધવાની તક મળે અને દરેક પ્રકારની પરિસ્થિતિને અનુકૂળ રહી શકે તેમજ મુશ્કેલીઓનો સામનો કરી શકે તે માટે લોક જાગૃતિ લાવવાનો છે. સમાજમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં રાખી મહિલાઓ શિક્ષણમાં આગળ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવતું હોય છે. વર્તમાન સમયમાં પણ વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે, જોકે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાઈ રહી છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. આમ છતાં ભારત દેશ અને તેમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણ હત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહી છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહિલાઓ પુરુષ સાથે ખભે ખભો મિલાવી આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમિયાન પોતાના પરિવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડાની રેફરલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે દરમિયાન ત્યાં ઉપસ્થિત મહિલાઓ તેમજ નર્સિંગ સ્ટાફની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ મંત્રી ફાલ્ગુનીબેન ત્રિવેદીએ મહિલાઓને સાલ ઓઢાડી સન્માનિત કરી હતી. તેમજ આજના વર્તમાન સમયમાં મહિલા સશક્તિકરણ મજબૂત બનાવવા સંદેશો પણ આપ્યો હતો.